ग्रेड टू सब्जेक्ट गुजराती चैप्टर चार पाठ नु नाम छे जंगल बुक। पाठना नाम पर जे आपणे ख्याल आवे छे के जंगल बुक। हवे हुं तमने वात करीश के आपणे जंगल मां रहेता प्राणीओ पण जोया छे अने पालतू प्राणी એટલે કે બે પ્રકારના પ્રાણીઓ આપણે જોયા છે। પાળી શકાય તેવા જેને આપણે પાલતું પ્રાણી કહીએ છીએ, જેને આપણે પાળી શકીએ છીએ તેવા પ્રાણીઓ જોઈશું। તો મિત્રો કયા આવશે? જેમ કે ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો, ગધેડો, કૂતરો, બિલાડી આ બધા જ પ્રાણીઓને આપણે ઘરે પાળી શકીએ છીએ, માટે તે પાલતું પ્રાણી છે। એ જ રીતે બીજા પ્રાણી છે જંગલી પ્રાણી, એટલે કે જે જંગલમાં રહેતા હોય છે, જે હિંસક હોય છે, એને આપણે ઘરે રાખી શકતા નથી। એવા કયા પ્રાણીઓ છે મિત્રો? તેમાં જોઈશું વાઘ, સિંહ, ચિત્તો, રીંછ, શિયાળ, દીપડો, હરણ, સાબર, હાથી, બધા જંગલમાં રહેનારા પ્રાણીઓ છે। બરાબર છે મિત્રો? તો આજે આપણે પહેલા એક સરસ મજાની વાર્તા જોઈશું। હવે એક જંગલ હતું, એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા। હવે એ જંગલમાં એક ખૂબ મોટું વિશાળ ઝાડ હતું, એ ઝાડ નીચે એકવાર એક સસલું સૂતું હતું। હવે અચાનક પવન આવવાથી એની પીઠ ઉપર એટલે કે એના શરીર ઉપર ઉપર ઝાડ ઉપરથી એક પાંદડું પડે છે। હવે સૂતેલું શિયાળ અને સૂતેલું સસલું હતું એટલે અચાનક પાંદડું પડ્યું એટલે ડરી જાય છે, એટલે એને એવું થાય છે કે ઉપર આકાશ પડ્યું એટલે કે આગ પડ્યું। હવે એ ડરી જાય છે એટલે દોડવા લાગે છે અને દોડતા દોડતા બોલતું જાય છે અને કહેતું જાય છે, જો શું કહે છે, ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આગ પડ્યું પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। જુઓ મિત્રો શું કહે છે સસલું બધાને, કે ભાગો રે ભાઈ ભાગો, એના પર પાંદડું પડ્યું હતું પણ એને ખબર નથી કે પાંદડું પડ્યું, એમ સમજ્યું હતું કે ઉપરથી આકાશ પડ્યું છે અને એને મારી પીઠ ભાગી નાખી છે અને બધા અહીંયાથી ભાગો। હવે એ ભાગીને જતો હોય છે ત્યારે એને રસ્તામાં શિયાળ મળે છે। શિયાળભાઈ એને પૂછે છે કે શું થયું છે સસલાભાઈ, કેમ આટલા બધા તમે દોડો છો? તો વળી પાછું એ ગીત ગાય છે ભાગો રે ભાઈ ભાગો। શિયાળભાઈ બધી જ વાત કરે છે કે શિયાળભાઈ આવું થયું છે, આપણે અહીંયાથી જતા રહીએ, આકાશ પડવાનું છે, એટલે એની વાત સાંભળી અને શિયાળભાઈ પણ એની સાથે દોડવા લાગે છે। હવે સસલું દોડે છે એની પાછળ પાછળ શિયાળ પણ દોડે છે। હવે બંને દોડીને જતા હોય છે તો રસ્તામાં વાંદરાભાઈ મળે છે। હવે વાંદરાભાઈ પણ પૂછે છે કે ઓ સસલા ઓ શિયાળ તમે બંને કેમ દોડો છો? વળી પાછું સસલું વાંદરાને વાત કરે છે કે ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આમ પડ્યું પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। એટલે વાંદરાને બધી વાતની સમજણ પડે છે એટલે વાંદરો કહે છે સાચી વાત છે ચલો ભાગો, એટલે વાંદરો ભાઈ પણ દોડવા લાગે છે। હવે સસલું શિયાળ એની પાછળ વાંદરો બધા દોડવાનું શરૂ કરી દે છે। હવે દોડતા દોડતા જંગલમાં આપણને ખબર છે કે જંગલનો રાજા કોણ છે? સિંહ। તો સિંહ આવી જાય છે, સિંહ એમને ત્રાડ નાખીને પૂછે છે એ ઉભા રહો બધા કેમ દોડો છો? એટલે શિયાળભાઈ તો ડરી જાય છે એટલે તો કંઈ બોલતા નથી। હવે સસલું આગળ આવીને કહે છે કે સિંહભાઈ સિંહભાઈ તમે તો જંગલના રાજા છો પણ આજે કેવું થયું છે? ઉપરથી આકાશ પડ્યું છે અને એને મારી પીઠ ભાગી નાખી છે એટલે અમે બધા દોડીએ છીએ। એટલે સિંહ તો હસવા લાગે છે કે જે બતાવ તો મને ક્યાં પડ્યું છે આકાશ? એટલે શિયાળ વાંદરો અને સસલું ત્રણેય સિંહને લઈ અને જ્યાં સસલું સૂતું હતું ત્યાં લઈ જાય છે। હવે સસલાભાઈ કહે છે કે આ પડ્યું આકાશ, બધું જુએ છે તો મિત્રો શું હતું? આપણે જોયું પહેલા એ જ રીતે કે પાંદડું હતું, પાંદડું જોઈ અને બધા જોર જોરથી હસવા લાગે છે, સિંહ હસે છે એટલે પેલા સસલાભાઈ શરમાઈ જાય છે અને દોડીને જતા રહે છે કે અરે હું તો પાંદડાને શું સમજ્યો હતો, આકાશ પડ્યું એમ સમજ્યો હતો, આમ સમજી અને મેં તો બધાને શું બનાવ્યા, ઉલ્લુ બનાવ્યા। આવી સરસ મજાની વાર્તા આપણે જોઈ। હવે આ વાર્તાના ફરી એકવાર શબ્દો જોઈ લઈશું અને એના પરથી પછી આપણે ખાલી જગ્યાઓ જોઈશું। બરાબર છે મિત્રો? તો ચલો ફરી એકવાર જોઈ લઈએ, ગીત છે તો આપણે ગીત ગાઈશું। શું કહે છે? ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આગ પડ્યું
રિપીટ બાકી નાખી છે કે બધાને ભાગવાનું કહે છે તો આ ગીત પરથી વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો વાળી ખાલી જગ્યાઓ જોઈશું બરાબર છે તો પહેલી ખાલી જગ્યા વાંચીશું ભાગો રે ભાઈ પછી ખાલી જગ્યા આપી છે અને અહીંયા લખ્યું છે દોડો અને અહીંયા છે ભાગો ફરી જોઈ લઈશું પહેલી ખાલી જગ્યા ભાગો રે ભાઈ પછી ખાલી જગ્યા છે અને વિકલ્પમાં આપણને બે શબ્દો આપ્યા છે હમણાં જ આપણે કવિતા જોઈ શું આવ્યું તો ભાગો રે ભાઈ ભાગો જુઓ અહીંયા પણ આપ્યું છે ભાગો રે ભાઈ ભાગો ભાગો રે ભાઈ તો શું લખીશું આપણે જવાબમાં ભાગો તો પહેલી ખાલી જગ્યામાં લખીશું ભાગો ભાગો રે ભાઈ ભાગો હવે જોઈશું બીજી ખાલી જગ્યા બીજી ખાલી જગ્યામાં લખ્યું છે દત્તણ આવ્યું ખાલી જગ્યા આવ્યું કૌંસમાં આપણને બે શબ્દો આપ્યા છે પટ્ટણ અને ચટ્ટણ એવા શબ્દો છે અટપટા ગીતમાં જોઈશું જો આપેલું છે દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું એટલે દત્તણ આવ્યું તો શું આવે છે શબ્દ પટ્ટણ ગીતમાં જે શબ્દ છે એ જ શબ્દ આપણે લખીશું તો ગીતમાં શબ્દ છે દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું તો પટ્ટણ એ શબ્દ આપણે લખીશું પહેલામાં જેમ લખ્યો એમ ભાગો શબ્દ અને બીજામાં આપણે લખીશું પટ્ટણ એટલે દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું બરાબર છે દત્તણ આવ્યું પટ્ટણ આવ્યું હવે ત્રીજી ખાલી જગ્યા છે ઊંચેથી ખાલી જગ્યા પડ્યું બરાબર છે ઊંચેથી ખાલી જગ્યા પડ્યું તો કૌંસમાં બે શબ્દો આપેલા છે ઝાડ અને આગ આપણે કવિતામાં એટલે કે ગીતના શબ્દોમાં જોયું હતું ઊંચેથી આગ પડ્યું ઊંચેથી શું પડ્યું તો મિત્રો આગ તો અહીંયા આપણે લખીશું ઊંચેથી આગ એટલે કે આકાશ ઊંચેથી આગ પડ્યું ઊંચેથી આગ પડ્યું ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા મારી બાગી નાખી ખાલી જગ્યા મારી બાગી નાખી તો અહીંયા બે શબ્દો આપ્યા છે ડો અને પીઠ આપણને ખબર છે ડો એટલે ગરદન અને પીઠ એટલે પાછળનો ભાગ જે હોય છે તે તો ગીતમાં આપેલું છે પીઠ મારી ભાગી નાખી તો ખબર પડી ગઈ આપણને ખાલી જગ્યા મારી ભાગી નાખી તો શું શબ્દ આવશે પીઠ તો આપણે ત્યાં લખીશું પીઠ બરાબર છે મિત્રો ફરી એકવાર ખાલી જગ્યાઓ જોઈ લઈશું ભાગો રે ભાઈ ભાગો દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આગ પડ્યું પીઠ મારી ભાગી નાખી સસલાએ સરસ મજાની આપણને વાત સમજાવી દીધી અને એ ગીતના શબ્દો દ્વારા આપણને વાર્તા પણ જોઈ લીધી અને તેના પરથી આપણે ખાલી જગ્યાઓ પણ સમજી તમે જોઈ શકો છો કે ગીત ઉપરથી આપણે ખાલી જગ્યાઓ જોઈ તો આપણે જોયા હતા અમુક સમાનાર્થી પણ શબ્દ આપણે જોઈ શકીએ છીએ જેમ કે અહીંયા આપણે જોયું છે ભાગો દોડો બે શબ્દો આપેલા છે પણ ગીતની અંદર ભાગો શબ્દ વાપર્યો છે એટલે આપણે ભાગવાનું એટલે કે ભાગો શબ્દ જ આપણે ખાલી જગ્યામાં લખીશું એ જ રીતે બીજી ખાલી જગ્યામાં છે દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું પટ્ટણ ગીતમાં પણ પટ્ટણ શબ્દ આપ્યો છે તો માટે આપણે પટ્ટણ જેનો અર્થ થાય છે એ શબ્દ જ આપણે લખી શકીએ ચટ્ટણ એનો કોઈ અર્થ થતો નથી પછી છે ઊંચેથી આગ પડ્યું આગ આગ એટલે આકાશ ગગન નવ તમે કોઈ પણ શબ્દ વાપરી શકીએ છીએ આપણે પણ ગીતમાં આપણને આગ શબ્દ આપ્યો છે માટે આપણે ત્યાં લખીશું આગ એટલે કે ઊંચેથી આગ પડ્યું અને બીજો અર્થ છે ઝાડ તો ઝાડે નથી પડ્યું સસલાની પીઠ ઉપર શું પડ્યું તું વિદ્યાર્થી મિત્રો આગ પાનું પડ્યું તું પણ એવું સમજો તો કે આગ પડ્યું છે માટે આપણે ત્યાં લખીશું આગ પછી છે ખાલી જગ્યા મારી ભાગી નાખી તો ડોક અને પીઠ બે શબ્દો
શબ્દો આપેલા છે આપણે એના સમાનાર્થી જોઈશું ડોક એટલે કે ગરદન આપણે કહીએ છીએ ડોક એટલે ગરદન અને છે પીઠ પીઠ એટલે કે વાસો તો અહીંયા વાસો એટલે કે પીઠ ઉપર એનું પાંડવું પડ્યું હતું તો અહીંયા ગ્રીકમાં શબ્દ છે પીઠ મારી ભાગી નાખી માટે આપણે અહીંયા પીઠ શબ્દ લખીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમારે આ બોર્ડ ઉપર જે કવિતા લખેલી છે એ કવિતા ગાવાની